गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारी हाईस्कूल माथी हूँ मीनलबेन एनदेसाई आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय गुजराती प्रकरण 10 भारतीय संस्कृति की सिद्धि, भारतीय संस्कृति की सिद्धि पाठना लेखक है विनोबा भावे, पाठनो साहित्य प्रकार छे ललित निबंध, अने आ पाठ भारतीय संस्कृति माथी लेवामां आव्यो छे। विद्यार्थी मित्रों, आ पाठमां लेखक विनोबा भावे संस्कृति विकृति अने प्रकृति वच्चेनो भेद खूब ज सरस रीते उदाहरणों आपी समजाव्यो छे। पाठनी समजूती जोईए ए पहेला लेखकनो परिचय जोईए तो विनोबा भावे नो जन्म 11/9/1895 अने मृत्यु यानी अवसान 15/11/1982 ना रोज थयो हतु। विनायक नरहरि भावे विख्यात विनोबा ने नामे रायगढ़ जिल्लाना गांगुड़े गाम मां तेमनो जन्म थयो हतो। तेवो आचार्यना हुलामणा नामे प्रसिद्ध हता, गांधीजीना अनुयायी अने बुदन चळवळना प्रणेता हता। तेवो मौलिक चिंतक अने लेखक हता। तेमणे भगवत गीतानो मराठी भाषामां अनुवाद कर्यो हतो। गीता प्रवचनो भारतनी तमाम भाषामां अनुवादित, विचारपोथी स्थित प्रज्ञ दर्शन, मधुकर क्रांति दर्शन, स्वराज्य शास्त्र, बुदन गंगा भाग 1-10 तेमना महत्वना पुस्तको छे। तेमने रेमन मैग्सेस एवोर्ड तथा भारत रत्न थी सम्मानित कराया हता। विनोबा भावे भारतीय संस्कृति नी सिद्धि निबंध मा संस्कृति प्रकृति अने विकृति वच्चेनो भेद उदाहरणों थी समझाव्यो छे। विकृतिनो अस्वीकार अने प्रकृतिने संस्कृतिनो रूप आपवानी भलामण लेखके करी छे। भारतीय संस्कृतिनी प्रयोगशीलतानो लेखके महिमा कर्यो छे। भारत देशनो विचार वैभव अद्भुत छे एम कही लेखके भारतीय संस्कृतिनी खूबीओ खूब सचोट रीते समझावी विविधतामां एकतानी विशेषता स्पष्ट करी छे। तो विद्यार्थी मित्रों, हवे आपणे पाठनी विगतवार समजूती जोईए तो प्रकृति एटले सहज स्वभाव, संस्कृति एटले सहज स्वभावथी ऊपर उठवू, विकृति एटले सहज स्वभावथी नीचे पड़वू, प्रकृति वच्चे छे नॉर्मल छे सहज छे। विद्यार्थी मित्रों, प्रकृति एटले तमारो जे स्वभाव छे ते जे क्यारे पण जतो नथी, मनुष्यनो जे जन्मजात स्वभाव होय छे એ ક્યારે બદલાતો નથી એ પ્રકૃતિ છે। સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠી કંઈક સારું કાર્ય કરો તે, અને વિકૃતિ એટલે આપણા સ્વભાવની વિરુદ્ધ કંઈક કાર્ય કરો તે કે જેનાથી આપણને સામાજિક સંતોષ થતો નથી। માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ। વિનોબા ભાવે જે છે એ કહે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે, સંસ્કૃતિ હોય છે અને વિકૃતિ હોય છે। ખૂબ સરસ વાત કરી છે કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે તેની પ્રકૃતિ છે। જોજો વિદ્યાર્થી મિત્રો, લેખક શું કહે છે, સ્વાભાવિક વાત છે કે આપણને ભૂખ લાગે અને ભૂખ લાગતા આપણે કશું કંઈક ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે। જો શું કહે છે લેખક કે ભૂખ ન લાગવા છતાં આપણને ભૂખ ન લાગી હોય, આપણે ધરાઈને ખાઈ લીધું હોય છતાં પણ આપણને આપણી આગળ કશું કંઈક ભાવતી વસ્તુ આવી જાય છે અને આપણે એને ગ્રહણ કરી લઈએ છીએ, ખાઈ લઈએ છીએ। એટલે કહેવાનો ભાવ એ છે કે આપણા પેટની અંદર ભૂખ ન હોવા છતાં પણ
આપણે ખાઈએ છે એ આપણી વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં જે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે જો શું કહે છે લેખક કે ભૂખ લાગવા છતાં આપણને ભૂખ લાગી હોય પણ આપણે કંઈક ઉપવાસ કર્યો હોય ભગવત સ્મરણ ભગવાનને યાદ કરતા હોઈએ અને એટલા માટે લેખક કહે છે કે ભૂખ લાગવા છતાં આજે આપણે આજે એકાદશી છે એટલા વાસ્તે એટલા માટે માણસ ખાતો નથી એ તેની સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે માણસે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે જો લેખક શું કહે છે કે માણસ પોતે જાતે મહેનત કરે છે બીજા ઉપર આધાર રાખતો નથી જાતે મહેનત કરે છે જે કંઈ એને મળે છે એમાંથી એ પોતાનું ભરણ પોષણ કરે છે એ ખાય છે એ એની પ્રકૃતિ છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે જો શું કે છે લેખક ખૂબ સરસ વાત કરે છે કે જ્યારે મનુષ્ય પોતે જાતે મહેનત કરવાનું છોડી દેશે મૂકી દેશે અને બીજા પર જ્યારે આધાર રાખશે બીજાએ કરેલી મહેનત ચોરી લઈને લૂંટી લઈને એ પોતે ભોગ ભોગવતો થશે એ એની વિકૃતિ છે આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાચ સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં જો લેખકે પોતે ખૂબ મોટો ભાવ અહીં રજૂ કર્યો છે કે લેખક કહે છે કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ કે આપણે જે મહેનત કરીને જે આપણે જે મહેનત કરીને જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એ આપણે એકલાએ ભોગવવાનું નથી બીજાને આપ્યા વિના બધાએ હળી મળીને ભેગા થઈને એને ભોગવવી જોઈએ આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે જો લેખક શું કહે છે માણસ અને પશુ એ બંનેમાં ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને સંસ્કૃતિ વર્ધન કહે છે માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું લેખક શું કહે છે કે માણસ હંમેશા સુખ અને આનંદની શોધમાં રખડતો હોય છે ભટકતો હોય છે પરંતુ લેખક કહે છે કે કયો આનંદ વિકૃત છે કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે જો લેખક શું કહે છે કે જે સુખ બધાને સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને સુસંસ્કૃત આનંદ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી વિકૃતિ જ ખરાબ હોય છે જો લેખક શું કહે છે કે પરંપરાગત રીતે ચાલતી આવેલી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી વિકૃતિ કે મનુષ્યના મનની અંદર જે ખરાબ કરવાના જે વિચારો છે એ વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી તે જેવી છે તેવી છે જો લેખક અહીં ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી મિત્રો કાગડો તો તમે બધાએ જોયો જ હશે તો લેખક શું કહે છે કે કાગડો કાળો છે એને આપણે ખરાબ ન કહી શકીએ તમે
कागड़ा ने जोयो होय तो कागड़ा नो रंग केवो छे काळो छे भले काळो छे परंतु आपणे ए काळो होवाथी एने खराब कही शकीए नहीं केम के ते एनी प्रकृति छे भगवाने आपेलो एने रूप छे बगलो सफेद छे बगलो अने हंस ने तमे जोया हसो ए सफेद रंगना होय छे પણ એટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ કે બગલો અને હંસ સફેદ રંગના છે અને એ સફેદ રંગ હોવાના કારણે એ બગલો કે હંસ સારો છે એમ આપણે કહી શકતા નથી કેમ કે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ જો લેખક શું કહે છે કે ક્યારેક ક્યારેક આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે લેખક શું કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિનું મોટે ભાગે આપણા ભારત દેશના લોકો આંધળું અનુકરણ કરતા હોય છે પરંતુ લેખક શું કહે છે કે પશ્ચિમી લોકોમાં બધી જ સારી વસ્તુઓ છે કે બધી જ ખરાબ વસ્તુઓ છે એ જરૂરી નથી એમનામાં જે સારી વસ્તુ પડેલી છે એ સારી વસ્તુને આપણે ગ્રહણ કરવાની છે એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ જો શું કહે છે કે જે સારી બાબતો છે સંસ્કૃતિ છે જે સારી સંસ્કૃતિ છે એને આપણે ગ્રહણ કરવાની છે એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે આની સાથો સાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગિજ ન કરવો જોઈએ જો લેખક શું કહે છે કે આપણે ત્યાં ઘણા વર્ષોથી પ્રાચીન કાળથી કોઈક એવી ચીજ ચાલતી આવતી હોય વસ્તુ કંઈક ચાલતી આવતી હોય રિવાજ કંઈક ચાલતો આવતો હોય અને જો એ વિકૃત હોય તો એનો સ્વીકાર હરગિજ ક્યારેય પણ કરવો જોઈએ નહીં વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે જો લેખક શું કહે છે કે વિકૃતિ વિકૃતિ એટલે ખરાબ બાબત જે ખરાબ બાબતો છે એ ભલે બીજાની હોય કે પછી આપણી હોય એ સદંતર વર્જ્ય એનો ત્યાગ કરવો જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું ખાવાનું આપણે ન છોડી શકીએ જો લેખક શું કહે છે કે મનુષ્યનો જન્મ લીધો અને મનુષ્ય જે કંઈ ભોજન કરવાનું છે એ ભોજન કરવાનું છે એ આપણી સંસ્કૃતિ છે એ ભોજનને આપણે ક્યારે છોડી શકતા નથી કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે જો લેખક શું કહે છે લેખક પોતે કહે છે કે મારું તો એવું માનવું છે કે વિજ્ઞાન જેમ જેમ પ્રગતિ કરતો જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ મનુષ્યના મનની અંદર રહેલી જે વિકૃતિઓ છે
બીજાનું કંઈક ખરાબ કરવાની જે આદતો છે, ટેવો છે, જે વિકૃતિઓ છે એ ધીમે ધીમે ક્ષીણ થતી જશે. અને એ જ માણસ, એ જ મનુષ્ય સંસ્કૃતિની દિશા તરફ આગળ વધતો જશે. બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અંક રાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. જો લેખક શું કહે છે કે બહુ આગ્રહ કરીને, જો કે આપણે આપણા કોઈક સગાના ઘરે ગયા હોય, મામા માસી કાકા કાકી, અને આપણને મામી કે માસી ખૂબ આગ્રહ કરીને ખવડાવે છે. લેખક શું કહે છે કે બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું કે અંક રાત્યાની માફક કે ખૂબ વધારે પડતું ખાંસી ખાંસીને ખાવું એ શું કહે છે લેખક કે વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. લેખક શું કહે છે, મનુષ્ય માણસ જ્યારે પોતાની જે શરીર રચના છે એ શરીર રચનાનું પાચન પ્રક્રિયાનું જ્યારે એને પૂરતું જ્ઞાન થશે, જ્યારે એને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે, ત્યારે એને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને એને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવો ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીકળી છે. જો લેખક શું કહે છે કે આવો ભારત દેશમાં થયું છે કે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ વર્ષો જૂની, હજારો વર્ષોથી રાજા મહારાજાઓથી ચાલતી આવતી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. જો લેખક શું કહે છે કે ભારત પ્રાચીન કાળમાં ઘણા વર્ષો પહેલા ભારત દેશની અંદર અનેક પ્રવૃત્તિઓ થઈ, ઘણા બધા પ્રયોગો થયા અને એ પ્રવૃત્તિ અને પ્રયોગોના નિષ્કર્ષ પછી વિવિધ શાસ્ત્રોની રચના થઈ. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ પણ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહ્યો એની ખોજ નિરંતર હંમેશા ભારત દેશમાં ચાલતી આવી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે, આપણા ભારત દેશની. લેખક શું કહે છે કે સંસ્કૃતિ છે ભારત માટે, એમ કહેવાય છે આ એક મોટો સંપન્ન દેશ છે. જો શું કહે છે લેખક કે ભારત દેશના માટે એક કહેવા, એવું કહેવાય છે કે ભારત દેશ સુસમૃદ્ધ દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. પહાડ એટલે કે પર્વત. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. શું કહે છે લેખક કે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ સુજલ એટલે કે જળથી ભરેલો અને સુફળ એટલે કે ખૂબ જ ફળદ્રુપ દેશ છે. પણ આપણા કરતા એ વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. જો લેખક શું કહે છે કે આપણો ભારત દેશ એકમાત્ર સુજલ અને સુફળ છે એમ માની લેવાની જરૂર નથી, પણ આપણા કરતા એ વધારે સુજલ અને સુફળ દેશો આ દુનિયામાં મોજૂદ છે એટલે કે હાજર ઉપસ્થિત છે. એટલે આ કઈ આપણી વિશેષતા ન કહેવાય કે આપણા ભારત દેશની અંદર સુંદર પવિત્ર નદીઓ વહે છે, હિમાલય જેવો પર્વત છે, એ કઈ આપણા દેશની વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, લેખક શું કહે છે, હા આપણે
એવો દાવો કરી શકીએ કે આવો એવો અધિકાર જમાવી શકીએ કે અમને વારસામાં મળેલા જે વિચારો છે એ વિચારો ખૂબ શુદ્ધ છે અને તે અત્યંત અદ્વિતીય એટલે કે અજોડ છે। આ હું કોઈ અભિમાનથી નથી કહેતો। જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય અજોડ છે। ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે। હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એનાયત શબ્દો ચાલી આવતા હોય। ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજે ક્યાંય નથી થયું। જો લેખક શું કહે છે કે ભારત દેશમાં જે શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજા દેશોની અંદર ક્યારેય થયું નથી। ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી કે વર્ષો જૂના પરંપરાગતથી ચાલતા આવતા જે શબ્દો છે એ શબ્દોને એણે ક્યારેય તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે। સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખી તેનો વિકાસ કર્યો છે। આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી। લેખક શું કહે છે કે બીજા દેશોની અંદર આવું જોવા મળતું નથી। આસ્તાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે, આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે। પુરાણા જમાનાના કોઈક ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈ અવશ્ય દેખાશે જેને લીધે કહી શકશે કે આ મારા જ બાળકો છે। જો લેખક શું કહે છે કે આસ્તાચાર્યે પણ કહ્યું છે કે આપણી સનાતન સનાતન એટલે કે વર્ષો જૂની ઘણા વર્ષોથી ચાલતી આવતી નિત્ય નૂતન જે સંસ્કૃતિ છે આપણી ભીતર આપણી અંદર એક અટૂટ અખંડ તંતુ કાયમ રહેલો છે કે પુરાણા જમાનાના કોઈક ઋષિ આપણા ઘર આંગણે આવી પહોંચે, આપણો બાહ્ય વેશ ભલે જુદો હોય અલગ હોય પણ આપણને વારસામાં મળેલા જે સંસ્કારો છે એ સંસ્કારો થકી આપણા અંદર રહેલું જે ભીતર રહેલું જે શાશ્વત સ્નિગ્ધ ચળવળ કઠોર અને જીવતર વાળી જે વસ્તુ છે એના થકી જરૂર કહેશે કે આ મારા જ બાળક અનોખો બળ છે। હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે, જ્યારે બીજા દેશના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા, અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે। સ્થળ કાળના ભેદો છતાંય અનેકતાનું દર્શન થાય છે। અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહેતા હતા। જો લેખક શું કહે છે કે ભારત દેશની અંદર જન્મ લીધો એ ખૂબ ધન્ય છે અને એટલા માટે જ આપણો ભારત દેશ પરમ પવિત્ર દેશ છે। દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, તે મહારાષ્ટ્રની અંદર જન્મ થવો એ ખૂબ દુર્લભ છે। દુર્લભમ ગુર્જરેષુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે। તુલસીદાસજી પણ કહેશે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ। 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગીત ગાયા રે તે ધન્ય છે। કે નરસિંહ મહેતાએ ભરતખંડ ભૂતળમાં જન્મી કે ભારત દેશની અંદર જન્મ લઈને ગોવિંદ ભગવાનના ગુણ ગાયા છે તે ભારત ભૂમિ ધન્ય છે। આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી, ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો ન શંકરદેવે અસમનો મહિમા ગાયો,
एक बीजा की भाषा तो जानता नहोता, एक बीजा ने नहोता जानता, छता भारत अमारी पुण्य भूमि छे अने अमे एमां जन्म पाम्या तेथी धन्य थई गया एवुं ए बन्ने अनुभव्यु अने व्यक्त कर्यो छे। आवी रीते आखा भारतनो अभिमान એ કઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે। જો લેખક શું કહે છે કે આવી રીતે આખા ભારત દેશનું જે સ્વાભિમાન છે અભિમાન છે એ કઈ પ્રકૃતિ નથી પણ વારસામાં મળેલી આપણી સંસ્કૃતિ છે। જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતા વાળા આ ભૂખંડને એક દેશ માનવો કે સંસ્કૃતિ છે। પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે, એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાણવાની છે અને આગળ વધારવાની છે। આમ લેખકે અહીં આપણા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે પાઠ છે એ પાઠની અંદર ભારત દેશનો જે અદ્ભુત વિચાર વૈભવ છે અને એ વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે એ વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આ ખૂબ જ આદરભાવ વ્યક્ત કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતીને અંતે મેં થોડા શબ્દાર્થ અને પ્રશ્નો લખ્યા છે। એ શબ્દાર્થ અને પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખવાના રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।